હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમિકમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે જે વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની જે ભરતી હતી જુનિયર ક્લર્કની, તેને લઈને મોટા એવા સમાચાર આપણી સમક્ષ આવી ગયા છે. તો તે બદલ આપણે આ વિડીયો બનાવેલો છે. તો ખાસ કરીને વિડીયો સંપૂર્ણ જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર તમને દરરોજ મળતી રહેશે એટલા માટે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં વાત કરીશું તો કે કોર્પોરેશનની જે ભરતી પ્રક્રિયા ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા કરાશે એવી જે છે જાહેરાત કરવામાં આવેલી છે, જેમાં વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની ખાલી પડેલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા માટે ભારે વિલંબ બાદ હવે નોકરી વાંચકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અને ચૂંટણી અગાઉ રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી વહેલી તકે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ રાજ્યમાં પરીક્ષાનું આયોજન કરે તેવું સૂચન કર્યું છે. વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા ક્લાર્કની 522 સહિત 643 કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા માટે ફેબ્રુઆરી મહિનામાં દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા હતા. ભરતી પ્રક્રિયા 1.5 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ જે છે ભરતા લેખિત પરીક્ષા લેવાની વ્યવસ્થા માટે ગુજરાત ગુણ સેવાને કાર્યભાર સોંપવાનો છે. ભરતી પ્રક્રિયામાં જે છે 1.18 ઉપરાંત નોકરી વાંચકોએ ફોર્મ ભર્યા હતા ત્યારે હવે કોર્પોરેશન ક્યારે પરીક્ષા લે છે તેની નોકરી વાંચકો તો જે છે ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. આ પરીક્ષા જે છે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે તે માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવી છે અને વિનંતી કરવામાં આવી છે કે વહેલી તકે સરકાર નીતિ નિયમ મુજબ અને લાયકાત ધોરણને ધ્યાનમાં રાખી મેરિટ યાદી બનાવી આપે. હાલ ચૂંટણી હોય તો આચારસંહિતાનું પાલન થાય કોઈ પ્રશ્ન ન ઉદ્ભવે તે પ્રમાણે સૂચન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા અરજદારો પાસેથી ફીની અંદાજે ₹4 કરોડની આવક થઈ છે, જે પરીક્ષાના આયોજન પાછળ ખર્ચ થશે. તો હાલ તો જે સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા એવા સમાચાર કહી શકાય, કેમ કે જે છે હવે જે છે કોર્પોરેશનની ભરતી જે છે એ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરાશે. તો વહેલી તકે જે છે આની પરીક્ષાની તારીખ આવે એવું જે છે લાગી રહ્યું છે. તો બસ વિડીયોમાં એટલું જ. વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. અને આપણી ટેલિગ્રામની ચેનલ જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ત્યાં પણ તમે જોઈન થવાનું ભૂલતા નહીં. તો નેક્સ્ટ વિડીયોમાં મળશું નવી માહિતી સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.